કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? ધોરણ 12 કોમર્સ નવાના મૂળ તત્વ વિષયની અંદર આજથી બધી દરેક સ્કૂલની અંદર ઓફલાઈન એજ્યુકેશનનો પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણા દ્વારા હજી અમુક લેક્ચર્સ ઓફલાઈન એજ્યુકેશનની શરૂઆત થઈ ગઈ છે, તો ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે છે એ જે અગાઉનો દાખલો આપણે શીખ્યા હતા, એટલે કે દાખલા નંબર 16મો, ત્યાર પછી દાખલા નંબર 17મો, કે જેની અંદર મને કઈ રીતની આમ નોંધ કીધી છે. આજનો આ લેક્ચર 7-8 મિનિટનો છે, એ લેક્ચર બે વખત તમારે ભણવાનો રહેશે, કારણ કે ખૂબ ઉપયોગી આમ નોંધ આજે આપણે શીખવાની છે. તો આ આમ નોંધમાં જોવા જઈએ તો 5% વટાવે બહાર પાડ્યો છે અને 10% પ્રીમિયમથી પરત કર્યો છે. આનો મતલબ એવું યાદ રાખજો કે વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી જો પરત કરવાનો હોય તો ત્યારે ડિબેન્ચરની આમ નોંધ કઈ રીતે કરવી એ શીખવા જેવી છે. 250 બાદ થઈ જાય, તો 250 રૂપિયાના 5% કરી નાખું એટલે મને મળશે 12.5 રૂપિયા. 12.5 રૂપિયાનો વટાવ બાદ કરું તો 237 રૂપિયા અને 5 પૈસે મેં બહાર પાડ્યા કહેવાશે. એની સામે 10% પ્રીમિયમથી પરત એટલે 250 રૂપિયાનો એક 10% પ્રીમિયમ એટલે હંમેશા પ્લસ થાય, બરાબર છે? તો 250 વત્તા 10% કરું એટલે 25, એટલે 275 રૂપિયા મેં બહાર પાડ્યો કહેવાશે. બહાર પાડ્યું 237 રૂપિયા 5 પૈસે અને પરત કરીશ 275 રૂપિયા 10% પ્રીમિયમ સહિત. તો આમની આમ નોંધ આપણે કઈ રીતે કરાય? તો કે પહેલા તો પૈસા આવે, આવે એટલે કેટલા ટકાના વટાવે બહાર પાડ્યા? તો કે 10% વટાવે, એટલે પહેલી આમ નોંધ કઈક આવી થશે. પહેલી આમ નોંધ પૈસા આવે, આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર, અરજી મંજૂરી ખાતે જમા, કાઉન્સમાં ગણતરી. કેટલા ડિબેન્ચર હતા? તો કે 8000 ડિબેન્ચર હતા, એને ગુણ્યા 237 રૂપિયા અને 5 પૈસા. 8000 ગુણ્યા 237 રૂપિયા અને 5 પૈસા, 19 લાખ ઉધાર, 19 લાખ જમા. ત્યાર પછી નેક્સ્ટ બીજી આમનોન, જે અરજી મંજૂરીના પૈસા એવા એ ડિબેન્ચર ખાતે લઈ જઈએ. અને બધી આમનોંધોમાં ફરે કઈ આમનોંધ? તો કે બીજી, જે ખાતું જમા હોય એ ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર, અરજી મંજૂરી ખાતે ઉધાર, કેટલા રૂપિયા ઉધાર કરવાના? 19 લાખ. હવે જોવાનું કે હતો કેટલાનો? તો કે 250નો. બહાર કેટલાએ પાડ્યો? તો કે 237 રૂપિયા અને 5 પૈસા. તો જે 12.5 રૂપિયાનો વટાવ થયો એણે મને નુકસાન પહોંચાડ્યું, એટલે એ જે વટાવ છે એનું ખાતું આપણે નુકસાન પહોંચાડે એટલે ઉધાર કરીએ. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, કાઉન્સમાં 12.5 રૂપિયા વટાવ, એને ગુણ્યા કેટલા ડિબેન્ચર હતા? તો કે 8000 ડિબેન્ચર. તો કાઉન્સમાં ગણતરી કરીને બહાર કિંમત મૂકવાની, 1 લાખ રૂપિયા છે એ વટાવના થયા. હવે જોવાનું કે પરત કરું છું ત્યારે મારે કેટલા વધારે દેવા પડે છે? તો કે 25 રૂપિયા. તો એ જે વધારે પરત દઉં છું એ મને નુકસાન પહોંચાડ્યું, તો લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, બરાબર? એ નુકસાન ખાતે ઉધાર આપણે કઈ રીતે કરશું? તો નુકસાન કેટલાનું થયું? તો કે 25નું નુકસાન, પરત કરીને 275. હતો કેટલાનું? મૂળ ભાવે ડિફરન્ટ જોજો, મૂળ ભાવે ડિફરન્ટ જોવા જાવ તો 25 રૂપિયા વધારે આવ્યા. તો 25 રૂપિયા ગુણ્યા 8000 ડિબેન્ચર કરું તો એના અંતર્ગત જવાબ આવશે 25 ગુણ્યા 8000, એટલે 2 લાખ રૂપિયા જે છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે 7.5% ડિબેન્ચર ખાતે. હંમેશા યાદ રાખજો મૂળ ભાવ લઈ જવાનો. મૂળ ભાવ કેટલા રૂપિયા હતો? તો કે 250 રૂપિયા. તો 250 રૂપિયા ગુણ્યા 8000 ડિબેન્ચર, કાઉન્સમાં ગણતરી, 250 ગુણ્યા 8000 ડિબેન્ચર એટલે 20 લાખ રૂપિયા છે એ ડિબેન્ચર ખાતે આવશે. અને તે જે વધારે પરત કરું છું, તો ત્યારે આપણે અગાઉ શીખી ગયા કે જેટલું બહાર પાડતા નુકસાન થયું હોય એટલું જ અમે ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય. તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કાઉન્સમાં ગણતરી, કેટલું પરત પ્રીમિયમ હતું?
25 એને ગુણ્યા 8000 ડિબેન્ચર તો 25 ગુણ્યા 8000 ડિબેન્ચર જેટલું નુકસાન એટલું પરત પ્રીમિયમ નુકસાન તો 2 લાખ તો પરત પ્રીમિયમ માં કેટલું થઈ ગયું 2 લાખ ત્રીજી આમનોંધ કરો ત્યારે યાદ રાખવાનું કે જે અગાઉની આમનોંધમાં જે ખાતા જમા થયા હોય એ શું કરી દેવાના તો કે ઉધાર કરી દેવાના તો ત્રીજી આમનોંધ આવી થાય ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા હવે જોવાનું ડિબેન્ચર ખાતે ઉધાર કરવાના 20 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરવાના 2 લાખ અને 22 લાખ રૂપિયા જમા કરી દેવાના કાગળમાં ગણતરી દેખાડવાની 275 રૂપિયા આપણે ડિબેન્ચર ધારક અને પરત કરીએ છીએ ઈ એને ગુણ્યા 8000 ડિબેન્ચર તો 275 ગુણ્યા 8000 કરો એટલે 22 લાખ રૂપિયા જમા થઈ ગયા હવે પૈસા પરત થાય તો જાય જાય તે જમા બેંક દ્વારા જમા કરી દેવાનું જે ખાતું જમા એ ઉધાર કરી દો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા ઉધાર જમા કરશું આપણે 22 લાખ ઉધાર 22 લાખ જમા તો આ રીતે આપણી ચાર આમનો દાખલા નંબર 15 ની થઈ ગઈ અને જેવો એક દાખલો જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું તો દરેક વિદ્યાર્થી એ હોમવર્કના દાખલા કમ્પ્લીટ કરશે આપણે છે એ દાખલાનું ઉદાહરણ નંબર તમને જણાવી દઉં ઉદાહરણ નંબર 14 પાથરા લિમિટેડ વાળું એક્ઝામ્પલ નંબર 14 આ તમારે દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે બરાબર તો દરેક વિદ્યાર્થી ખાસ આ વસ્તુ નોંધી અને કવર પૂરું કરે